નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 7 નદી કિનારે વસેલા ભારતના શહેરો વિશે શીખીશ. તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચે ભારતના શહેરો અને તે કઈ નદી કિનારે તથા કયા રાજ્યમાં આવેલા છે તેની યાદી આપી છે, તેનું અધ્યયન કરો અને યાદ રાખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શહેરના નામ આપે છે અને તે કઈ નદી કિનારે વસેલા છે એ શહેર એના નામ આપ્યા છે નદીના, અને તે કયા રાજ્યમાં આવેલા છે તે રાજ્યનું નામ આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ અહીંયા પહેલું આગ્રા શહેર. કઈ શહેર છે વિદ્યાર્થી મિત્રો? આગ્રા. અને તે કઈ નદી કિનારે? યમુના નદી કિનારે છે. અને તે કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશમાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, આ આગ્રા શહેરનું ચિત્ર છે. આગ્રામાં શું આવેલું છે? તાજમહલ. તો આ તાજમહલનું ચિત્ર પણ તમે જુઓ, અને અહીંયા નદી દેખાય છે. તો આગ્રા એ યમુના નદી કિનારે વસેલું છે અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. બે, અમદાવાદ. તો અમદાવાદ કઈ નદી કિનારે આવેલું છે વિદ્યાર્થી મિત્રો? સાબરમતી. અને તે કયા રાજ્યમાં આવેલું છે? તો ગુજરાત રાજ્યમાં. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર તમે, તો અહીંયા છે આ નદી, એ આ પુલ છે, એના પર બધા જે સાધનો છે જાય છે, અને આ નદી છે. તો આ નદી કિનારે કયું? અમદાવાદ શહેર છે, અને આ સાબરમતી નદી છે. જોયું ને તમે ચિત્ર? તો આગળ જોઈએ. ત્રણ, અયોધ્યા. તો અયોધ્યા એ સરયુ નદી કિનારે વસેલું છે. કઈ નદી કિનારે? સરયુ. અને તે કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિદ્યાર્થી મિત્રો. ચાર, બદ્રીનાથ. તો બદ્રીનાથ એ વિદ્યાર્થી મિત્રો અલકનંદા નદી કિનારે વસેલું છે, અને તે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. પાંચ, કટક. તો કટક એ મહાનદી કિનારે વસેલું છે વિદ્યાર્થી મિત્રો, અને ઓડિશા રાજ્યમાં આવેલું છે. છ, દિલ્હી શહેર. તો દિલ્હી એ કઈ નદી કિનારે વસેલું છે વિદ્યાર્થી મિત્રો? તો યમુના નદી કિનારે, અને તે દિલ્હી રાજ્યમાં આવેલું છે. સાત, દિબ્રુગઢ શહેર. તો દિબ્રુગઢ શહેર એ વિદ્યાર્થી મિત્રો બ્રહ્મપુત્ર નદી કિનારે આવેલું છે, અને અસમ રાજ્યમાં આવેલું છે. આઠ, ફિરોજપુર શહેર. તો આ ફિરોજપુર શહેર એ કઈ નદી કિનારે વસેલું છે વિદ્યાર્થી મિત્રો? સતલુજ. અને કયા રાજ્યમાં આવેલું છે? તો પંજાબ રાજ્યમાં. નવ, ગુવાહાટી. તો આ ગુવાહાટી શહેર એ કઈ નદી કિનારે વસેલું વિદ્યાર્થી મિત્રો? તો બ્રહ્મપુત્ર. અને તે કયા રાજ્યમાં આવેલું છે? તો અસમ રાજ્યમાં. દસ, હરદ્વાર. તો વિદ્યાર્થી મિત્રો, આ હરદ્વાર એ કઈ નદી કિનારે છે? ગંગા. અને કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તરાખંડ રાજ્યમાં. અગિયાર, હૈદરાબાદ. તો વિદ્યાર્થી મિત્રો, આ હૈદરાબાદ છે કઈ નદી કિનારે આવેલું છે? મુસી નદી કિનારે. અને તે કયા રાજ્યમાં આવેલું છે? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં. બાર, જબલપુર શહેર. તો વિદ્યાર્થી મિત્રો, આ જબલપુર શહેર એ નર્મદા નદી કિનારે વસેલું છે, અને તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. તેર, કાનપુર શહેર. તો વિદ્યાર્થી મિત્રો, આ કાનપુર શહેર કઈ નદી કિનારે આવેલું છે? ગંગા. અને કયા રાજ્યમાં? તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં. ચૌદ, કોલકાતા શહેર. તો વિદ્યાર્થી મિત્રો, આ કોલકાતા શહેર એ હુગલી નદી કિનારે આવેલું છે, અને તે કયા રાજ્યમાં છે? તો પશ્ચિમ બંગાળ. પંદર, કોટા શહેર. તો આ કોટા શહેર એ કઈ નદી કિનારે આવેલું છે વિદ્યાર્થી મિત્રો? ચંબલ. અને કયા રાજ્યમાં? તો રાજસ્થાન રાજ્યમાં. સોળ, લખનૌ. તો વિદ્યાર્થી મિત્રો, આ લખનૌ એ કઈ નદી કિનારે? તો ગોમતી નદી કિનારે આવેલું છે. અને કયા રાજ્યમાં? તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં. સત્તર, લુધિયાના. તો વિદ્યાર્થી મિત્રો, આ લુધિયાના શહેર છે એ સતલુજ નદી કિનારે આવેલું છે, અને પંજાબ રાજ્યમાં આવેલું છે. અઢાર, નાસિક. તો આ નાસિક છે કઈ નદી કિનારે વસેલું છે? ગોદાવરી. અને તે કયા રાજ્યમાં આવેલું છે? તો મહારાષ્ટ્ર. અહીંયા તમે ચિત્ર જુઓ, આ ચિત્ર છે નાસિકનું. આ નદી છે કઈ? તો ગોદાવરી નદી છે, અને આ શહેર દેખાય છે નાસિક શહેર છે. જોયું ને? હવે આગળ જોઈએ. ઓગણીસ, પંઢરપુર શહેર. તો વિદ્યાર્થી મિત્રો, આ પંઢરપુર શહેર એ ભીમા નદી કિનારે, અને ભીમા નદીને બીજું કયું નામ? તો ચંદ્રભાગા. અને તે કયા રાજ્યમાં આવેલું છે? તો મહારાષ્ટ્ર. વીસ, પટના શહેર.
તો વિદ્યાર્થી મિત્રો આ પટના શહેરે ગંગા નદી કિનારે આવેલું છે અને તે કયા રાજ્યમાં તો બિહાર રાજ્યમાં આવેલું છે. 21 સંબલપુર શહેર. તો વિદ્યાર્થી મિત્રો આ સંબલપુર શહેરે મહાનદી કિનારે આવેલું છે અને તે ઓડિશા રાજ્યમાં આવેલું છે. 22 શ્રીનગર શહેર. તો વિદ્યાર્થી મિત્રો આ શ્રીનગર શહેરે ઝેલમ નદી કિનારે આવેલું છે અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે. 23 સુરત શહેર. તો વિદ્યાર્થી મિત્રો સુરત શહેરે કઈ નદી કિનારે આવેલું છે તો તાપી, અને તે કયા રાજ્યમાં આવેલું છે તો ગુજરાત રાજ્યમાં. 24 તિરુચિરાપલ્લી. તો વિદ્યાર્થી મિત્રો આ તિરુચિરાપલ્લી શહેર કઈ નદી કિનારે આવેલું છે? કાવેરી. અને કયા રાજ્યમાં? તો તમિલનાડુ. 25 વારાણસી શહેર. તો વિદ્યાર્થી મિત્રો આ વારાણસી શહેરે કઈ નદી કિનારે આવેલું છે? ગંગા. અને કયા રાજ્યમાં? તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં. 26 વિજયવાડા શહેર. તો વિદ્યાર્થી મિત્રો આ વિજયવાડા શહેરે કૃષ્ણા નદી કિનારે આવેલું છે અને આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ જુઓ વિજયવાડા શહેરનું ચિત્ર છે અને આ નદી કઈ છે? તો કૃષ્ણા નદી છે. તો તમે જોયું ને, તો હવે આપણે જોઈએ આ પાઠનું સ્વાધ્યાય. વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પાઠ 7નું અહીંયા સ્વાધ્યાય. તો જુઓ પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન આપે છે, એના 4 જવાબ છે. 4માંથી જે સાચો હોય એનો ઓપ્શન આપણે બોક્સમાં લખવાનો છે. તો જોઈએ પ્રશ્ન 1, અમદાવાદ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો અહીંયા 4 ઓપ્શન છે, એમાં શું આવશે? સાબરમતી નદીના કિનારે. એનો ઓપ્શન ડી છે, આપણે બોક્સમાં લખીશું ડી ઓપ્શન. 2, ગંગા નદી નીચેના પૈકી કયા રાજ્યમાં થઈને વહે છે? તો વિદ્યાર્થી મિત્રો કયા રાજ્યમાં થઈને વહે છે? ઉત્તરાખંડ. તો અહીંયા ઓપ્શન સી છે એનો, તો બોક્સમાં લખીશું સી ઓપ્શન. પ્રશ્ન 3, કટક શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો કઈ નદીના કિનારે આવશે? મહાનદી. તો અહીંયા ઓપ્શન બી છે, આપણે બોક્સમાં લખીશું બી ઓપ્શન. પ્રશ્ન 4, નીચેના પૈકી કઈ શહેર બ્રહ્મપુત્ર નદીના કિનારે આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબમાં આવશે દિબ્રુગઢ શહેર. તો એનો ઓપ્શન એ છે, આપણે બોક્સમાં લખીશું એ ઓપ્શન. 5, ફિરોજપુર શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો કઈ નદીના કિનારે આવેલું છે? સતલુજ. તો એનો ઓપ્શન એ છે, આપણે બોક્સમાં લખીશું એ ઓપ્શન. 6, ગુવાહાટી શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો ગુવાહાટી શહેર કઈ નદીના કિનારે? બ્રહ્મપુત્ર નદીના કિનારે. એનો ઓપ્શન અહીંયા ડી છે, તો આપણે લખીશું બોક્સમાં ડી. પ્રશ્ન 7, હરદ્વાર શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં શું આવશે? ગંગા નદી. તો એનો ઓપ્શન સી, અહીંયા આપણે બોક્સમાં લખીશું સી ઓપ્શન. પ્રશ્ન 8, મુસી નદી નીચેના પૈકી કયા રાજ્યમાં થઈને વહે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે આંધ્રપ્રદેશ રાજ્યમાં. તો એનો ઓપ્શન બી છે, આપણે બોક્સમાં લખીશું બી ઓપ્શન. પ્રશ્ન 9, કાનપુર શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં શું આવશે? કઈ નદીના કિનારે? ગંગા નદી. એનો ઓપ્શન છે અહીંયા એ, તો આપણે લખીશું જવાબ અહીંયા બોક્સમાં એ. પ્રશ્ન 10, હુગલી નદીના કિનારે કઈ શહેર આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો હુગલી નદીના કિનારે કઈ શહેર આવેલું છે? કોલકાતા. એનો ઓપ્શન છે અહીંયા ડી, આપણે બોક્સમાં લખીશું ડી ઓપ્શન. 11, તિરુચિરાપલ્લી શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો કઈ નદી આવશે? કાવેરી. એનો ઓપ્શન અહીંયા એ છે, આપણે બોક્સમાં લખીશું એ ઓપ્શન. પ્રશ્ન 12, મહાનદી નીચેના પૈકી કયા રાજ્યમાં થઈને વહે છે? તો વિદ્યાર્થી મિત્રો કયા રાજ્યમાં થઈને વહે છે? ઓડિશા રાજ્યમાં. એનો ઓપ્શન અહીંયા બી છે, આપણે બોક્સમાં લખીશું બી ઓપ્શન. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો નીચે પ્રશ્ન 2, નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને
लखो। तो विद्यार्थी मित्रों अहीं जोड़का है, अ विभाग में शहरो है, ब विभाग में नदी किनाराना नाम है। तो आपणे अ विभागनी सामे जे ब जग्या खाली जग्या छे एमां ब विभागमांथी जे नदी किनाराना नाम आवता होय आपणे लखवाना छे। तो जोईए पहेलुं छे जबलपुर शहर, तो कई नदीना किनारे आवेलुं छे विद्यार्थी मित्रों? आपणे पाठमां शीखी गया शुं आवशे? नर्मदा, तो आपणे लखीशुं नर्मदा। बे श्रीनगर शहर, तो ये कई नदीना किनारे आवेलुं छे विद्यार्थी मित्रों? झेलम, तो आपणे लखीशुं अहींया जवाबमां झेलम। ત્રણ વિજયવાડા શહેર, તો વિદ્યાર્થી મિત્રો આ વિજયવાડા શહેર કઈ નદીના કિનારે આવેલું છે? કૃષ્ણા, તો આપણે લખીશું અહીંયા જવાબમાં કૃષ્ણા। ચાર લખનૌ શહેર, તો વિદ્યાર્થી મિત્રો લખનૌ શહેર એ કઈ નદીના કિનારે આવેલું છે? ગોમતી, તો આપણે અહીંયા જવાબમાં લખીશું ગોમતી। પાંચ અયોધ્યા શહેર, તો એ કઈ નદીના કિનારે આવેલું છે વિદ્યાર્થી મિત્રો? સરયુ નદીના કિનારે, તો અહીંયા આપણે લખીશું જવાબમાં સરયુ। છ વારાણસી શહેર, તો વિદ્યાર્થી મિત્રો આ વારાણસી શહેર કઈ નદીના કિનારે આવેલું છે? ગંગા, તો આપણે જવાબમાં લખીશું ગંગા। સાત સુરત શહેર, તો વિદ્યાર્થી મિત્રો આ સુરત શહેર તાપી નદીના કિનારે આવેલું છે, તો અહીંયા જવાબમાં લખીશું આપણે તાપી। આઠ આગ્રા શહેર, તો વિદ્યાર્થી મિત્રો આગ્રા શહેર એ યમુના નદીના કિનારે આવેલું છે, તો આપણે અહીંયા જવાબમાં લખીશું યમુના। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ સાત પૂરો થયો, તો તમારે હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો આ પાઠ સાતનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે પ્રશ્ન એકના પ્રશ્નો, પ્રશ્ન બેના આ જોડકા છે એ તમારે સાચા જવાબ લખીને લખવાના છે। તો આ તમારું હોમવર્ક સ્વાધ્યાય છે। તો વિદ્યાર્થી મિત્રો તમને પાઠમાં ખબર પડી ને? હા, તો વિદ્યાર્થી મિત્રો ચલો આવજો।